બદનક્ષીના કેસમાં મજિસ્ટ્રેટ કોર્ટે દોષિત ઠેરવેલા આદેશને આજે રાહુલ ગાંધી સુરતની કોર્ટમાં પડકારી શકે છે. સુરતની મેજિસ્ટ્રેટ કોર્ટે રાહુલ ગાંધીને માનહાનિના કેસમાં દોષિત માની 2 વર્ષની સજા ફટકારી હતી. સૂત્રો દ્વારા મળતી માહિતી પ્રમાણે સુરતની સેશન્સ કોર્ટે સમક્ષ રાહુલ ગાંધી મેજિસ્ટ્રેટ કોર્ટના આદેશને પડકારી શકે છે. સુરતની મેજિસ્ટ્રેટ કોર્ટે ફટકારેલી સજા બાદ રાહુલ ગાંધીને લોકસભાના સભ્યપદ પરથી ગેરલાયક ઠેરવવામાં આવ્યા હતા. 23 માર્ચે મેજિસ્ટ્રેટ કોર્ટે રાહુલ ગાંધીને ભારતીય દંડ સંહિતાની કલમ 499 અને 500 હેઠળ દોષિત જાહેર કર્યા હતા. જોકે મેજિસ્ટ્રેટ કોર્ટે આદેશને ઉપલી કોર્ટમાં પડકારવા માટે રાહુલ ગાંધીને ફટકારેલી સજા પર 30 દિવસના જામીન આપ્યા હતા. પશ્ચિમ બંગાળના હુગલીમાં રવિવારે ભારે હિંસા ફાટી નીકળી હતી, જે બાદ હુગલીના રિશરાગ વિસ્તારમાં કલમ 144 લાગુ કરી દેવાઈ. સમગ્ર હુગલીમાં ઇન્ટરનેટ સેવા બંધ કરી દેવામાં આવી. ભાજપના નેતા દિલીપ ઘોષના કાર્યક્રમમાં ભારે પથ્થરમારો કરવામાં આવ્યો હતો, જેમાં અનેક લોકો ઘાયલ થયા હતા. તેમજ અનેક દુકાનોમાં આગચંપી કરવામાં આવી હતી. ઘટનાની જાણ થતાં પોલીસે સમગ્ર મામલે ઠાળે પાડવાની કાર્યવાહી શરૂ કરી. રામનવમીના દિવસે બિહાર બંગાળના ઘણા ભાગોમાં ફાટી નીકળેલી હિંસા હજુ પણ ચાલુ છે. બિહારના સાસારામમાં સોમવારે સવારે વિસ્ફોટ થયો હતો. આ અગાઉ પણ સાસારામના શેરગંજ વિસ્તારમાં એક ધાર્મિક સ્થળની બહાર બોમ્બ ફેંકવામાં આવ્યો હતો, તો આમાં ઘણા લોકો ઘાયલ પણ થયા હતા. ત્યાં નાલંદા જિલ્લામાં ઇન્ટરનેટ સેવા 4 એપ્રિલ સુધી બંધ રહેશે. શહેરમાં પહેલેથી જ કરફ્યુ લાદવામાં આવ્યો છે. કેન્દ્રીય ગૃહમંત્રી અમિત શાહ 2 દિવસીય બિહાર પ્રવાસે છે. બિહારમાં ચાલી રહેલી હિંસા વચ્ચે અમિત શાહે રવિવારે નવાદામાં જનસભા કરી હતી. દરમિયાન અમિત શાહે આસારામના લોકોની માફી માંગી હતી, કારણ કે તેમની રેલી ત્યાં થઈ શકી ન હતી. અમિત શાહે બિહાર સરકાર પર પ્રહાર કરતા કહ્યું કે હું સાસારામના લોકોને કહેવા માંગુ છું કે ટૂંક સમયમાં જ અમે મહાન સમ્રાટ અશોકની યાદમાં સાસારામમાં એક સંમેલન યોજીશું. હું ભગવાનને પ્રાર્થના કરું છું કે સાસારામમાં જલ્દી શાંતિ સ્થપાય, કારણ કે સરકારને કહેવાનો કોઈ અર્થ નથી. જ્યારે મેં રાજ્યપાલ સાથે આ વિશે વાત કરી તો લલનસિંહને ખરાબ લાગ્યું હતું. હું તેમને કહેવા માંગુ છું કે હું આ દેશનો ગૃહમંત્રી છું, બિહાર પણ આ દેશનો એક ભાગ છે. જો તમે શાંતિ વ્યવસ્થા સંભાળી ન શક્યા તો અમારે ચિંતા કરવાની જરૂર છે. શાંતિ કી સ્થાપના હો સરકાર કો કહેને કા કોઈ મતલબ નહીં હૈ. મેને સુબહે ગવર્નર સાહેબ કો ફોન કિયા તો લલ્લન સિંહજી બુરા માન ગયે કે આપ ક્યું બિહાર કી ચિંતા કરતે હો. અરે ભાઈ, મેં દેશ કા ગૃહમંત્રી હું, બિહાર કી કાનૂન ઓર વ્યવસ્થા ભી ये देश का एक हिस्सा है, आप नहीं संभाल सकते, इसलिए हम चिंता कर. પશ્ચિમ બંગાળમાં ભારતીય જનતા પાર્ટીના કાર્યકરના મૃત્યુ બાદ બીજેપી સતત ટીએમસીને ઘેરી રહી છે. કેન્દ્રીય મંત્રી અનુરાગ ઠાકુરે રવિવારે મુખ્યમંત્રી મમતા બેનર્જી પર હિંસા ભડકાવવાનો આરોપ લગાવ્યો છે. અનુરાગ ઠાકુરે કહ્યું છે કે બંગાળમાં રામ ભક્તો પર લાકડીઓથી હુમલો કરવામાં આવે છે, પથ્થરમારો કરવામાં આવે છે, બોમ્બ ફેંકવામાં આવે છે, આગચંપી થાય છે, તો રામનવમીની શોભાયાત્રાને રોકી દેવામાં આવે છે. રાજ્યમાં બગડતી કાયદો અને વ્યવસ્થાના રોલ મોડેલ મમતા બેનર્જી હોવાનું અનુરાગ ઠાકુરે જણાવ્યું. તો મમતાજીએ તમામ હિંસા પર પોતાની આંખો બંધ કરી દીધી છે અને પોતાની જાતને માત્ર એક વર્ગ સુધી સીમિત કરી છે. ઓર રામનામી કે સમય જિસ તરહ સે પશ્ચિમ બંગાળ મે હુઆ, કુછ દેશ કે કુછ અન્ય રાજ્યો મે હુઆ, વો દુર્ભાગ્યપૂર્ણ હૈ. મમતા દીદી સો રહી હૈ, એક વર્ગ કો સંરક્ષણ પ્રદાન કર રહી હૈ, ઓર હિન્દુઓ કી જો યાત્રા થી રામનામી કી શોભા યાત્રા, ઉસ સમય ખુલકર જો પથરાવ હુઆ, આગજની હુઈ, હિંસા હુઈ, उसके चलते एक पक्ष लेती रही वो. ये दुर्भाग्य है कि एक राज्य की मुख्यमंत्री के नाक तले उनके संरक्षण में हिंदुओं पर हमला होता है और ममता बनर्जी मूक दर्शक बनकर बड़ी खड़ी रहती है. કેન્દ્રીય મંત્રી ગિરિરાજસિંહે નાલંદા હિંસા મામલે નિવેદન આપતા કહ્યું કે નીતીશકુમારનો વહીવટ પર કોઈ અંકુશ નથી, જેના કારણે તેઓ નાલંદાને બચાવી શક્યા નથી. ત્યારે સવાલ એ થાય છે કે નાલંદાના હિન્દુઓ બધું છોડીને ભાગી જશે. નાલંદામાં રામનવમીની ઉજવણી ન થાય તો શું પાકિસ્તાન, બાંગ્લાદેશ કે મલેશિયામાં થશે? આપ બંગાળમાં દેખ્યા માનનીય મુખ્યમંત્રીજી,
खुद कहते हैं कि मुसलमानों का रमजान चल रहा है, हिंदुओं के रामनवमी के लिए कोई चिंता नहीं, बिहार में मुख्यमंत्री जी रामनवमी के जुलूस को नहीं, ससराम में हिंदुओं पर प्रहार, ये कौन सौहार्द को बिगाड़ रहा है? मैं आपके माध्यम से सरकारों से पूछ रहा हूं। तो रामनवमी ना त्यौहार निमित्ते देश ना अनेक राज्यों में बह जूथ वच्चे हिंसा की घटना बनी हती, जो कि बिहार ना रोहतास और नालंदा जिला में शनिवार पण हिंसा थई हती। नालंदा ना बिहार शरीफ में थे हिंसा में एक व्यक्ति नु मौत निपजू छे, जारे सासाराम में छह लोगों ने इजा पहुंची छे। पुलिस कहू कि आ मामला की तपास कर रहा है, इजाग्रस्तों ने सारवार अर्थे हॉस्पिटल में दाखिल कर। तो बिहार ना बने जिला में शुक्रवार हिंसा थी। नालंदा डिस्ट्रिक्ट मेजिस्ट्रेटे जणाव्युं कि बने जूथ वच्चे हिंसाना संदर्भ में अत्यार सुधी में कुल 80 लोकोनी धरपकड़ करवामां आवी छे। आ स्थिति वच्चे केन्द्रीय गृहमंत्री अमित शाहे बिहारना राज्यपाल साथे फोन पर बातचीत करी स्थितिनो ताग मेळव्यो। आ पहेला अमित शाहे बिहार प्रवासनो तेमनो कार्यक्रम पण रद्द कर्यो। तो बिहारना मुख्यमंत्री नीतीश कुमारे आरोप लगाव्यो कि केटलाक असामाजिक तत्वोना कृत्योना कारणे राज्यमां हिंसा फैलाई छे। अभी तक कुल 109 व्यक्ति जो इन कांडों में संलिप्त पाए गए हैं, उनकी गिरफ्तारी हो चुकी है और लगातार हम उन लोगों की पहचान करके गिरफ्तारी का कार्यक्रम जारी रखेंगे। किसी भी ऐसे असामाजिक तत्व को बख्शा नहीं जाएगा और कानून की पूरी ताकत के साथ उनसे निपटा जाएगा। ये निश्चित तौर पे एक प्रयास था राज्य की अमन शांति को भंग करने का, जिसको पुलिस प्रशासन ने, जिला प्रशासन ने मिलकर के इसको विफल किया है। कांग्रेस नेता राहुल गांधी ने लोकसभा में संसद पद अयोग्य जाहिर कराया बाद विपक्ष ना घना नेताओं तेमना समर्थन में आवाज उठावी रहा छे। रविवार कांग्रेस ना सांसद शशि थरूरे पण राहुल गांधी की घटना ने चौंकावनारी बाबत गणावी हती। तेमने जणाव्युं कि राहुल गांधी ने लोकसभा में अयोग्य जाहिर कराया बाद विपक्षी एकता नु स्वागत छे। घना विपक्षी नेताओं ने एकता ना फॉर्मेट ने समझवानु शुरू कर्युं छे। एकजूट थईने अमे उभा रहीशुं। जो हिंदू जो हूँ पक्ष नेतृत्व करते हो तो नाना पक्षों ने लोकसभा की चूंटनी विपक्षी गठबंधन संयोजक बनवा प्रोत्साहित करीश। भाजप राहुल गांधी थी डरी गई है। तेमणे कहू कि वर्षो सुधी भाजपे राहुल गांधी की मजाक उड़ाड़वानो प्रयास कर्यो छे, परंतु हवे तेमणे अहसास थई रह्यो छे कि तेओ तेमना माटे गंभीर खतरारूप छे। तो उल्लेखनीय छे कि कांग्रेसे दावो कर्यो हतो कि राहुल गांधी की भारत जोड़ो यात्रा दरमियान पार्टी ने कन्याकुमारी थी लईने काश्मीर सुधीना लोकोनुं संपूर्ण समर्थन मळ्युं हतुं। तो महाराष्ट्र मुख्यमंत्री एकनाथ शिंदे थाने में भाजप और शिंदे समूह की शिवसेना द्वारा आयोजित सावरकर गौरव यात्रा में हाजरी आपी हती। कांग्रेस की भारत जोड़ो यात्रा दरमियान राहुल गांधी सावरकर मुद्दे आपेला निवेदन पछी एकनाथ शिंदे जाहरात करी हती कि तेओ प्रदेश की 288 विधानसभा बैठकों पर सावरकर गौरव यात्रा आयोजन करशे। आ यात्रा की शुरूआत मुख्यमंत्री एकनाथ शिंदे मत विस्तार थाने थी थई छे। आवनारा दिवसों में समग्र राज्य में आ प्रकार यात्रा आयोजन कर। तो राहुल गांधी सावरकर मुद्दे आपेला निवेदन पर उद्धव ठाकरे पण नाराजगी व्यक्त करी हती। जो कि पछी संजय राउत सोनिया गांधी ने मळ्या हता अने केटलीक हद सुधी विवाद शांत थयो। तो पछी आ संजय राउते कह्युं हतुं कि अमारी लड़ाई सावरकर सामे नहीं परंतु मोदी सामे छे। भाजपना राष्ट्रीय प्रवक्ता शहजाद पूनावाला प्रेस कॉन्फरेंस करी आम आदमी पार्टी पर शाब्दिक प्रहार करता कह्यु कि मनीष सिसोदिया दिल्ली लीकर पॉलिसी केस में भ्रष्टाचार मुख्य आर्किटेक्ट था। भ्रष्टाचार मुद्दों छुपावा माटे आम आदमी पार्टी सतत भाजप ने मोदी सरकार पर प्रहार कर रही है। तो दिल्ली ना सीएम अरविंद केजरीवाल पीएम मोदी की डिग्री ने लईने सतत विवाद सर्जी रहा छे। रूप से आज आपको एक एक शब्द एक एक वाक्य दिल्ली के कोर्ट का कोट कर बताऊंगा। और मान लीजिए इसको कि ये ऑब्जर्वेशन नहीं है, ऑब्जर्वेशन की श्रेणी में नहीं है, ये कोर्ट के फाइंडिंग्स है। और आज जिस प्रकार से ये दिल्ली कोर्ट के फाइंडिंग्स आए हैं, कौन करप्शन की डिग्री के साथ बैठा है और कौन अपने आप को कट्टर ईमानदारी का डिग्री और सर्टिफिकेट थमा रहा है, ये खुलकर सारी बातें सामने आ जाएगी।
पश्चिम बंगाल शक्तिगढ़ में केटलाक अजाण्या हुमलाखोरोए भाजपा नेता राजू झा की गोली मारी ने हत्या कर दीधी छे। पुलिस अधिकारी जणाव्युं के राजू झा तेमना साथीओ साथे कोलकाता जई रह्या हता, त्यां शक्तिगढ़ में एक दुकान पासे तेमनी हत्या कर देवामां आवी। जयरे भाजपा नेता की हत्या करवामां आवी त्यारे तेमनी साथे अन्य बे लोको पण हाजर हता। हुमलो केम करवामां आव्यो हाल जाणी शकायुं नथी, तो पुलिस अधिकारीओ जणाव्युं छे के आ मुद्दे हजु वधु तपास करवामां आवी रही छे। पुलिस तरफथी जाणवा मळ्युं छे के आ घटना बाद राजू झा ने तरत ज हॉस्पिटल लई जवामां आव्या हता, ज्यां तेमने मृत जाहेर करवामां आव्या। तो जयरे आ हुमलामां इजाग्रस्त थयेला लोकोनी सारवार हॉस्पिटलमां चाली रही छे। हुमलाखोरो बनाव बाद घटनास्थळ परथी भागी छूट्या। राजू झा डिसेम्बर 2021 भाजपमां जोडाया हता। કોંગ્રેસના રાષ્ટ્રીય અધ્યક્ષ મલ્લિકાર્જુન ખડગે સોમવારે તમામ વિપક્ષી દળોની મહત્વની બેઠક બોલાવી છે। આગામી સમયમાં લોકસભાની ચૂંટણી યોજાવાની છે, ત્યારે ચૂંટણી પહેલા વિપક્ષની તમામ પાર્ટીઓ એકજૂટ થઈ ભારતીય જનતા પાર્ટી સામે મોરચો માંડશે। મહત્વની આ બેઠકમાં સોનિયા ગાંધી પણ હાજરી આપે તેવી શક્યતા છે। एंटाइटलमेंट की चरम सीमा देखी, उनके जो बहुत बड़े नेता हैं, राज्यसभा में सांसद हैं, बकायदा प्रेस कॉन्फ्रेंस करके प्रमोद तिवारी जी कहते हैं ये तो गांधी परिवार के लोग हैं, ये राहुल गांधी है, देश का कानून अलग होना चाहिए गांधी परिवार के लिए। क्यों भैया, गांधी परिवार के लिए देश का कानून अलग क्यों होगा? वाई शुड देयर बी अ सेपरेट सीआरपीसी और एन आईपीसी और द गांधी फैमिली? आप किस प्रकार का घमंड, किस चरम तक एरोगेंस जा सकता है? देखिए कि देश का एक नूतन कानून होना चाहिए, एक अलग कानून होना चाहिए, देयर शुड बी अ सेपरेट लॉ जस्ट बिकॉज दे बिलोंग टू अ गांधी फैमिली। इसलिए जो राहुल गांधी के साथ हुआ कोर्ट में वो उचित नहीं है, क्योंकि ये तो गांधी परिवार का है। तो दिल्लीना मुख्यमंत्री अरविंद केजरीवाले रविवारे जणाव्युं कि जो आसाममां आम आदमी पार्टीनी सरकार बनशे तो तेओ प्रदेशमां युवानोने नोकरी अने मफत वीजळीनी सुविधा आपशे। तेमणे दावो कर्यो छे कि आम आदमी पार्टीनी सरकार छेल्ला 7 वर्षमां दिल्लीनी कायापलट करी नाखी छे। आसाममां गंदु राजकारण थाय छे, दिल्ली अने पंजाबमां आम आदमी पार्टीनी सरकार लोकोने मफत वीजळी आपी रही छे। जो तेमणी सरकार बनशे तो आसाममां पण मफत वीजळी आपवामां आवशे। केजरीवाले वधुमां कह्युं कि दिल्ली में छेल्ला 7 वर्ष में 12 लाख लोकोने रोजगारी आपवामां आवी छे, जयारे पंजाब में एक वर्ष में 28,000 लोकोने नौकरी आपवामां आवी छे। दिल्लीना मुख्यमंत्रीए कह्युं कि जो आसाम में तेमनी सरकार बनशे तो सरकार बन्याना एक वर्ष सुधी गुवाहाटी में नळथी जळ उपलब्ध करावशे। केजरीवाले आरोप लगाव्यो कि आसाम में हेमंत बाबूए छेल्ला 7 वर्ष में कशुं कर्युं छे। ખાલિસ્તાન સમર્થક અને ભાગીડુ અમૃતપાલના કેટલાક સહયોગીઓને આસામની જેલમાં રાખવામાં આવ્યા, ત્યારે આ કાર્યવાહીથી નારાજ થઈને ખાલિસ્તાની સમર્થક હવે આસામના મુખ્યમંત્રી હેમંત બિસ્વા શર્માને ધમકી આપી છે। તો ગુરપતવંત પન્નુ તરફથી સીએમ શર્માને ધમકી ભર્યો મેસેજ મોકલવામાં આવ્યો છે। ગુરપતવંત સિંહ પન્નુના સંગઠન શીખ ફોર જસ્ટિસના લોકોએ તેમને ખાલિસ્તાન અને અમૃતપાલ મુદ્દાથી દૂર રહેવાની ચેતવણી આપી છે। ધમકીમાં એવું પણ કહેવામાં આવ્યું છે કે ખાલિસ્તાની સમર્થકોની લડાઈ ભારત સરકાર અને વડાપ્રધાન નરેન્દ્ર મોદી સાથે છે, આથી આસામના સીએમએ આ મામલામાં પડીને હિંસાનો શિકાર બનવાનું ટાળવું જોઈએ। જમ્મુ કાશ્મીરના શ્રીનગરમાં રવિવારે કારમાં વિસ્ફોટ થયો હતો। કારમાં જ્યારે વિસ્ફોટ થયો ત્યારે એક વૃદ્ધ દંપતી તેમાં સવાર હતા। વૃદ્ધ દંપતી શ્રીનગર રહેવાસી હોવાનું જાણવા મળ્યું છે। કારમાં સવાર દંપતી સલામત અને સુરક્ષિત હોવાનું જાણવા મળ્યું છે। આ બનાવ બાદ પોલીસ ઘટનાસ્થળ પર રવાના થઈ હતી, ત્યારે જમ્મુ અને કાશ્મીર પોલીસે કહ્યું કે પ્રાથમિક દ્રષ્ટિએ આ બ્લાસ્ટ કારમાં કોઈ ખામીના લીધે થયો હોવાનું જાણવા મળ્યું છે। બ્લાસ્ટના કારણે કોઈ જાનહાનીના અહેવાલ પ્રાપ્ત થયા નથી। વિસ્ફોટનું કારણ હાલ જાણી શકાયું નથી। પોલીસ આ મામલે વધુ તપાસ કરી રહી છે। વિદેશ મંત્રી એસ જયશંકરે હુબલીમાં યોજાયેલા એક કાર્યક્રમમાં જણાવ્યું કે છેલ્લા કેટલાક દિવસો પહેલા લંડન, કેનેડા, ઓસ્ટ્રેલિયા અને સાન ફ્રાન્સિસ્કોમાં કેટલીક ઘટનાઓ બની હતી, પરંતુ હું કહેવા માંગુ છું કે ભારત એવો દેશ નથી કે કોઈ પણ વ્યક્તિ ભારત દેશના રાષ્ટ્રધ્વજને નીચે ઉતારે અને ભારત દેશ ચૂપ રહે। જ્યારે આ ઘટના બની ત્યારે ભારતીય હાઈ કમિશનરે
लंडन नी एक बिल्डिंग में मोटो ध्वज लगाव्यो हतो। लास्ट फ्यू डेज सम इंसिडेंट्स इन लंडन समथिंग इन कनाडा अ लिटिल बिट इन ऑस्ट्रेलिया इन सैन फ्रांसिस्को देयर इज अ वेरी स्मॉल माइनॉरिटी ओके बट देयर आर वेरी बिहाइंड दैट माइनॉरिटी देयर आर मेनी इंटरेस्ट। कुनो नेशनल पार्क में थोड़ा समय पहला सासा नामनी माता चीता नु मृत्यु थयु हतु तो हाल ओबान नामना चीता ने लईने मोटा समाचार सामे आव्या छे। ओबान नामनो चित्तो कुनो नेशनल पार्क माथी बहार निकली गयो छे अने ते गाम में घुसी गयो छे। ओबान चित्तो गाम में घुस्या होवानी वात वायुवेग फैलाता ग्रामवासियों में दहशत फैलाई छे। थोड़ा दिवसों पहला ज वन विभाग की टीमें ओबान चित्ता ने खुला जंगल में छोड़ियो हतो। उल्लेखनीय है कि विजयपुर तालुकाना गोलीपुरा ने जाड़ बरोड़ा गामे नजीकना विस्तार में ओबान चित्तो घुसी आव्यो हतो जेना कारणे ग्रामवासियों में भयनो माहौल सर्जायो छे। तो आ घटना की माहिती मळता ज वन विभाग की टीम और वाइल्डलाइफ की टीम घटनास्थले पहुंची और डीएफओ साथ ओबान चित्ता की शोधखोळ हाथ धरी छे। जोशीमठ में जमीन धसवाना कारण घरविहोणा बनेला असरग्रस्त परिवारों ने उत्तराखंड सरकारे हंगामी धोरणे 31 मार्च सुधी होटल और जगह पर रहेवानी सुविधा आपी हती। जो कि हवे राज्य सरकारे असरग्रस्त परिवारों ने होटल में रहेवानी मुदत में एक महीनानो वधारो करी आप्यो छे। हवे असरग्रस्त परिवारों 30 एप्रिल सुधी होटल में रही शकशे। स्थानिक वहीवटी तंत्र द्वारा रजू करवामां आवेला प्रस्ताव ने राज्य सरकारे मंजूरी आपी छे। वर्तमान समय में 181 असरग्रस्त परिवारों ना कुल 694 सभ्य अलग अलग होटल्स में धर्मशाला में रही रहा था। त्यारे अगाउ होटल संचालकों असरग्रस्त परिवारों ने 31 मार्च सुधी होटल ना रूम खाली करवा कहूं हतु। 28 जानुआरी ना रोज उत्तराखंड सरकार ने डिजास्टर मैनेजमेंट ऑथोरिटी जणाव्यु हतु कि 863 जमीन धसवाना अने अन्य संबंधित कारणों ने लीधे 863 बिल्डिंग में तिराड पड़ी हती। त्यार पछी असरग्रस्त परिवारों ने अन्य स्थल पर हंगामी धोरणे खसेड़वामां आव्या हता। तो देहरादून मसूरी हाईवे पर मार्ग दुर्घटनाना कारणे पेसेंजर बस खीणमां पड़ी जता रविवारे बे छोकरीओना मौत निपजा हता। त्यारे पोलीस अधिकारीओ जणाव्यु कि इजाग्रस्तोने सारवार माटे होस्पिटल खाते खसेड़वामां आव्या छे। बसमां 22 लोको सवार हता जेमां ड्राइवरनो पण समावेश थाय छे। दुर्घटना बाद पोलीस फायर विभागनी टीम घटनास्थले पहोंची अने बचाव कामगीरीनी शरूआत करी। त्रण इजाग्रस्तोनी स्थिति गंभीर होवानुं जाणवा मळ्युं छे। भुवनेश्वरनी इकोनॉमिक ऑफेंस विंग ऑनलाइन पोन्जी स्केम चलावा अने रोकाणकारो साथे छेतरपिंडी आचरवा बदल पुणेमांथी एक व्यक्तिनी धरपकड़ करी छे। आरोपीनी ओळख विशाल उत्कर तरीके करवामां आवी छे। आ केसमां फरियादीए जणाव्यु कि डीई टीएसओ अनरिंग ओपनना प्रमोशनल वीडियो जोया बाद व्हाट्सएप संपर्कमां आवी हती। तो जीई टीएसओ नो मैनेजर हवानो दावो करनार व्यक्तिए क्रिप्टो माइनिंग में लोकोने मदद करतो हवानी बात कही अने फरियादना रोकाण पर दिवसना 6% वळतर मळशे तेवी खोटी लालच आपी। फरियादीए 3 महीनामां 1.27 लाख रूपियानुं रोकाण कर्युं हतुं अने पछी व्हाट्सएप ग्रुप बंद करी देवामां आव्यो। तो आ पछी फरियादी पैसा उपाड़ी शकी नहीं अने कंपनीए देशमां आवी रीते हजारो रोकाणकारो साथे छेतरपिंडी आचरवा हवानो आरोप लाग्यो छे। तो तपासमां सामे आव्युं छे कि आ कौभाडमां 144 करोड़ रूपया संडवायेला छे। आ पैसा पैकी 9 करोड़ रूपया आरोपी विशाल उत्कर ने ट्रांसफर करवामां आव्यो होवानुं सामे आव्युं छे। The name of the company, the fake company, they call themselves Gitso earning app, and they claim that they are running a crypto mining business, and if the people invest money in their company, or they will be giving a very high interest of it in a very few days. So basically they were not doing any crypto mining thing, and they were running a Ponzi scheme, multi-level marketing scheme. And we came to know that more than 100% from people from Odisha. इंडियन स्पेस रिसर्च ऑर्गेनाइजेशन એટલે કે ઇસરોએ મોટી સફળતા મેળવી છે। ઇસરોએ રવિવારે સવારે ચિત્રદુર્ગના એરોનોટિકલ ટેસ્ટ રેન્જથી રિયુઝેબલ લોન્ચ વ્હીકલ્સનું સફળ પરીક્ષણ કર્યું છે।
ત્યારે વ્હીકલ સેટેલાઇટ મોકલ્યા બાદ ધરતી પર આવી જશે. આ વ્હીકલની મદદથી ફરીવાર કોઈ અન્ય સેટેલાઇટને લોન્ચ કરી શકાશે. અત્યાર સુધીમાં સેટેલાઇટ લોન્ચ થયા બાદ લોન્ચિંગ વ્હીકલ સ્પેસમાં જ નષ્ટ થઈ જતા હતા. ઇસરોએ ડીઆરડીઓ અને ભારતીય વાયુસેનાની મદદથી રીયુઝેબલ લોન્ચ વ્હીકલ તૈયાર કર્યું છે. 26 માર્ચે ઇસરોએ બ્રિટનના 36 સેટેલાઇટને એક સાથે લોન્ચ કર્યા હતા. મોકલવામાં આવેલી સેટેલાઇટનું વજન 5,805 કિલોગ્રામ હતું. કેદારનાથમાં ભારે હિમવર્ષા થઈ છે ત્યારે મંદિર સહિત આસપાસના વિસ્તારમાં બરફના થર જામી ચૂક્યા છે. હાલ કેદારનાથ નયન રમ્ય દ્રશ્યો જોવા મળી રહ્યા છે. અખાત્રી જે કેદારનાથ મંદિરના કપાટ ખુલતા હોય છે તો આઈટીબીપી અને અન્ય અર્ધલશ્કરી દળો દ્વારા ત્યાર સુધી જ બરફ ખસેડવાની કામગીરી કરવામાં આવી રહી છે. દેવભૂમિ ઉત્તરાખંડના પવિત્ર સ્થળોની મુલાકાત લેવા મુદ્દે લોકોમાં ભારે ઉત્સાહ પણ જોવા મળી રહ્યો છે. યાત્રા પહેલા ઓનલાઈન રજીસ્ટ્રેશન કરાવવું પડે છે. 25 એપ્રિલ થી 27 એપ્રિલ દરમિયાન લોકો કેદારનાથ યાત્રા માટે નોંધણી કરાવી શકશે. તો દર વર્ષે લાખો શ્રદ્ધાળુઓ કેદારનાથ ધામની મુલાકાત લે છે. જમ્મુ કાશ્મીરનો ટ્યુલિપ ગાર્ડન ખૂબ જ ટૂંકા ગાળામાં તમામ લોકોનું ધ્યાન ખેંચી રહ્યું છે. શ્રીનગરનો બગીચો પરફેક્ટ સિઝનમાં આકર્ષક સ્થળ પર પ્રવાસીઓની વધતી સંખ્યાનો સાક્ષી છે. સુંદર રીતે ડિઝાઇન કરેલા પાણીના ફુવારાઓની ઉપર ચેરી સિવાય બીજું કંઈ નથી, કારણ કે તે બગીચાની સુંદરતાને વધારે છે. તો ટ્યુલિપ ગાર્ડનમાં ઇન્ચાર્જ ડોક્ટર ઇનામ ઉર રહેમાને ગાર્ડનને મળી રહેલા સકારાત્મક પ્રતિસાદની માહિતી આપી. બગીચાના રમણીય સૌંદર્યનો આનંદ માણતા પ્રવાસીઓએ પણ પોતાના અનુભવો વ્યક્ત કર્યા હતા. બહુ બઢિયા બોલે તો એકદમ સુપર્બ. ઓર યે સીઝન હૈ યે તો હમકો તો પતા નહીં થા, લેકિન લકીલી વી ગોટ કે ભઈ યે સીઝન મેં હી ટુલિપ ગાર્ડન મેં ખિલતે હૈ ફૂલ. ઓર યહી સીઝન મેં દેખના હૈ તો ઇસકે લિયે આપકો નેધરલેન્ડ જાને કા જરૂરત નહીં હૈ. આપ યહી બેઠ કે યે નજારા દેખ સકતે હૈ. ઇસલિયે સબસે બેસ્ટ જગહ હૈ. તો અપીલ ક્યા કરેંગે ઉન લોગો કો જો અભી તક સોચ રહે હૈ કશ્મીર? સોચ રહે હૈ તો સોચને કા જરૂરત નહીં હૈ. ઓર બેકપેક કરે ઓર નિકલે, બેકપેક કરે ઓર નિકલે કશ્મીર કે લિયે. કોઈ કશ્મીર સવાલ હી નહીં હૈ. 2 એપ્રિલ G20 પ્રતિનિધિઓ સિલિગુડીમાં G20 ટુરિઝમ વર્કિંગ ગ્રુપની બેઠકમાં સાંસ્કૃતિક રાત્રિ ગાલા ડિનર દરમિયાન ડાન્સ કર્યો હતો. તે પહેલા પ્રતિનિધિઓએ સિલિગુડીમાં યોગ સત્રમાં પણ ભાગ લીધો હતો. જો કે G20 ટુરિઝમ વર્કિંગ ગ્રુપની બેઠકના બીજા દિવસે હાજર 130 સભ્યો માટે યોગ સત્રનું આયોજન કર્યું હતું. તો 1 થી 3 G20 સભ્ય દેશોના પ્રતિનિધિઓએ 3 દિવસમાં કોવિડ રોગચાળાના કારણે અસરગ્રસ્ત પ્રવાસન ક્ષેત્રને પુનર્જીવિત કરવાની રીત પર ચર્ચા કરવાની તક મળી હતી. કોંગ્રેસ અદાણી કેસ અને રાહુલની સદસ્યતા અંગે ભાજપ સામે શ્રેણીબદ્ધ પ્રશ્નો સાથે લોકશાહી અયોગ્ય અભિયાન ચલાવી રહી છે. તો તેની સામે ભાજપે કોંગ્રેસના કૌભાંડો અને ભ્રષ્ટાચારને લગતી કોંગ્રેસ ફાઇલ્સ નામની વિડીયો શ્રેણી શરૂ કરી છે. ભાજપે ટ્વીટ પર 3 મિનિટનો પહેલો વિડીયો શેર કર્યો, જેમાં કોંગ્રેસના શાસનમાં એક પછી એક ભ્રષ્ટાચાર અને કૌભાંડો થતા હોવાના આરોપ લગાવ્યા છે. તો વિડીયોમાં કોંગ્રેસના 70 વર્ષના શાસનમાં 4.82 લાખ કરોડ રૂપિયાના કૌભાંડો થયા હતા. જો આ પૈસાનો યોગ્ય ઉપયોગ કર્યો હોત તો આ રકમ 24 આઈએનએસ વિક્રાંત બની શકી હોત, 300 રાફેલ જેટની ખરીદી અને 1000 મિશન મંગળ પૂર્ણ થઈ શક્યા હોત. ભાજપે વિડીયોમાં કોલસા કૌભાંડ, 2G સ્પેક્ટ્રમ, કોમનવેલ્થ કૌભાંડનો પણ ઉલ્લેખ કર્યો છે. તેમજ 2004 થી 2014 સુધી કોંગ્રેસનો કાર્યકાળ હારી ગયેલો હોવાના ભાજપે આરોપ લગાવ્યો છે. તો કોંગ્રેસે પણ અદાણી મુદ્દે ભાજપ પર પ્રહાર કરી અને હમ અદાણી કે હૈ કોન અભિયાન હેઠળ અનેક પ્રશ્નોની ડેમોક્રેસી ડિસ્ક્વોલિફાઈડ નામ આપ્યું હતું. ત્રણ એપ્રિલે વડાપ્રધાન નરેન્દ્ર મોદી નવી દિલ્હીના વિજ્ઞાન ભવનમાં સીબીઆઈની ડાયમંડ જ્યુબલી ઉજવણીનું ઉદઘાટન કરશે. ત્યારે વડાપ્રધાન કાર્યાલયના એક નિવેદનમાં કહ્યું હતું કે કાર્યક્રમ દરમિયાન વિશિષ્ટ સેવા માટે રાષ્ટ્રપતિ પોલીસ મેડલ અને સીબીઆઈના શ્રેષ્ઠ તપાસ કરનારા અધિકારીઓ માટે ગોલ્ડ મેડલ મેળવનારા અધિકારીઓ માટે એક તપાસ સમારંભ યોજવામાં આવશે, જેમાં વિજેતાઓને વડાપ્રધાન પુરસ્કાર મેડલ એનાયત કરશે. ત્યારબાદ શિલોંગ, પુણે અને નાગપુરમાં સીબીઆઈના નવનિર્મિત કાર્યાલય સંકુલનું પણ ઉદઘાટન કરશે. તો સાથે સાથે ડાયમંડ જ્યુબલી ઉજવણી વર્ષે અંગે ચિહ્નિત કરતી પોસ્ટેજ સ્ટેમ્પ અને સ્મારક સિક્કો અને સીબીઆઈનું ટ્વિટર હેન્ડલ પર લોન્ચ કરશે.
પાપુઆમાં ફરી એક વખત ભૂકંપનો આંચકો અનુભવ આવ્યો છે. મળતી માહિતી અનુસાર પાપુઆ ન્યૂ ગિનીમાં 7.0 ની તીવ્રતાનો શક્તિશાળી ભૂકંપનો આંચકો અનુભવ આવ્યો. યુએસજીએસએ કહ્યું છે કે ભૂકંપ ક્ષેત્રમાં નરમ નમી ઢીલી પડવાથી ક્ષેત્રમાં સમુદાયોને નુકસાન થવાની શક્યતા છે, જો કે આ ક્ષેત્ર ખૂબ જ ઓછી વસ્તી ધરાવે છે. અમેરિકા એક બાદ એક કુદરતી સંકટથી ઘેરાયેલું રહ્યું છે, ત્યારે તાજેતરમાં જ આવેલા વાવાઝોડાએ અમેરિકામાં ભારે હાહાકાર મચાવ્યો છે. આ વાવાઝોડામાં અત્યાર સુધીમાં 25થી વધુ લોકોએ જીવ ગુમાવ્યો છે, ઉપરાંત અનેક લોકો ઘાયલ થયા છે. અમેરિકાના મીડિયા રિપોર્ટ્સ અનુસાર આ વાવાઝોડાના કારણે ઘરો અને દુકાનોને પણ ભારે નુકસાન થયું છે. ઉલ્લેખનીય છે કે ભારે નુકસાનને પગલે ગવર્નરે કટોકટીની જાહેરાત કરવાની ફરજ પડી. તેમણે કહ્યું કે રાષ્ટ્રપતિ જો બાઇડનને મદદની ખાતરી આપી છે. રાષ્ટ્રીય હવામાન વિભાગે કેટલાક અન્ય રાજ્યોમાં પણ વાવાઝોડાની ચેતવણી જાહેર કરી છે.